એક્સેલ શરૂ કરતા સ્ક્રીન પર રિબન ક્વિક એક્સેસ ટૂલબાર બેકસ્ટેજ વ્યૂ વર્કશીટ નેમ બોક્સ ફોર્મ્યુલા બાર પેજ વ્યૂ સ્ક્રોલ બાર અને ઝૂમ કંટ્રોલ જેવા ભાગો દેખાય છે આ ભાગો શું છે તેની આપણે ટૂંકમાં માહિતી મેળવશું આ માટે સૌ પ્રથમ આપણે એક્સેલમાં કોઈ ફાઇલ ઓપન કરશું દાખલા તરીકે આ એક ફાઇલ છે જે એક્સેલમાં બનાવેલી છે એક્સેલ ઓપન કરતાં તમે નીચેના ભાગમાં તમે માઉસ પોઈન્ટર પર ધ્યાન આપશો તો તમને દેખાશે કે નીચેના ભાગમાં જે જુદા જુદા ટેબ આવેલા છે જેને ટેબશીટ કહે છે જ્યારે સૌ પ્રથમવાર તમે કોઈ ફાઇલ ઓપન કરશો ત્યારે તમને ત્રણ વર્કશીટ ટેબ દેખાશે પરંતુ તમારે જરૂરિયાત પ્રમાણે વર્કશીટ એડ કરી શકો છો જેમ કે મેં અહીંયા ઘણી બધી વર્કશીટ બનાવેલી છે તો આપણે એક્સેલના જુદા જુદા ભાગો વિશે સમજ મેળવશું તમે જોઈ શકો છો કે સૌથી ઉપરની લાઇનમાં એક્સેલનો સિમ્બોલ છે જેના પર ક્લિક કરતા રિસ્ટોર મૂવ સાઈઝ મિનિમાઇઝ મેક્સિમાઇઝ જેવા ઓપ્શન આવે છે જેને કંટ્રોલ મેનુ કહે છે એ જ વસ્તુ તમે જમણી બાજુ ક્લોઝ રિસ્ટોર અને મિનિમાઇઝ બટનથી પણ કરી શકો છો ત્યાર પછી જે આવેલું છે તેને ક્વિક એક્સેસ ટૂલબાર કહે છે જેમાં શરૂઆતમાં તમને સેવ અંડું અને રેડું જેવા ઓપ્શન દેખાશે પરંતુ તમે જરૂરિયાત પ્રમાણે એમાં બીજા ઓપ્શન પણ એડ કરી શકો છો બીજા ઓપ્શન એડ કરવા માટે એરો પર ક્લિક કરતાં કસ્ટમાઇઝ ક્વિક એક્સેસ ટૂલબાર દેખાય છે જેમાં ઘણા બધા ઓપ્શન આવેલા છે ક્વિક એક્સેસ ટૂલબાર એ તમારા અગાઉના એક્સેલના વર્ઝનના સ્ટાન્ડર્ડ ટૂલબાર જેવું છે આ સિવાયના ઓપ્શન તમારે દાખલા તરીકે મારે શોર્ટ એસેન્ડિંગ એડ કરવું છે તો એના પર ક્લિક કરતાં આપોઆપ શોર્ટ એસેન્ડિંગ ઓપ્શન ક્વિક એક્સેસ ટૂલબારમાં એડ થઈ જાય છે અને મારે આ સિવાયના કમાન્ડ જોઈતા હોય તો હું મોર કમાન્ડ પ્રેસ કરી અને પણ મેળવી શકું છું જેમ કે ફિલ્ટર ઓપ્શન મારે ફોન્ટ ઓપ્શન જોઈતું હશે તો હું એડ કરવાથી ફોન્ટ ઓપ્શન એડ થઈ જાય છે અને ઓકે પ્રેસ કરવાથી ફોન્ટનું લિસ્ટ આવી જાય છે આમ સૌ પ્રથમ લાઇનમાં કંટ્રોલ મેનુ અને ક્વિક એક્સેસ ટૂલ બાર આવેલા છે વચમાં જે દેખાય છે તે ફાઇલનું નામ અને સોફ્ટવેરનું નામ છે એને આપણે ટાઇટલ બાર કહીએ છીએ ત્યારબાદનો જે ભાગ છે હોમ ઇન્સર્ટ પેરલેઆઉટ જે દેખાય છે તેને રિબન કહેવામાં આવે છે રિબનમાં જુદા જુદા ટેબ જેવા કે હોમ ઇન્સર્ટ પેજ લેઆઉટ ફોર્મ્યુલા વગેરે આવેલા છે રિબનની અંદર ટેબમાં જુદા જુદા ગ્રુપ્સ આવેલા છે જેમ કે ક્લિપબોર્ડ ફોન્ટ એલાઇનમેન્ટ નંબર સ્ટાઇલ વગેરે જેની મદદથી તમે જુદા જુદા કાર્યો કરી શકો છો આ રિબનને પણ તમારી રીતે તમે નવું ટેબ એડ કરી શકો છો અથવા તો કસ્ટમાઇઝ કરી શકો છો તમારે પોતાનું ટેબ એડ કરવું હોય તો કોઈપણ જગ્યાએ રિબન પર રાઇટ ક્લિક કરવાથી કસ્ટમાઇઝ રિબન ઓપ્શન આવે છે જેના પર ક્લિક કરતાં તમે એક ડાયલોગ બોક્સ ઓપન થશે જેમાં તમે તમારું પોતાનું ટેબ જેમ કે હોમ છે તેવું પોતાનું ટેબ બનાવી શકો છો ન્યૂ ટેબ કરી કરતાં એક ટેબ એડ થાય છે અને તેના અંદર એક ગ્રુપ પહેલેથી આવી જાય છે ન્યૂ ટેબ પર નામ આપવા માટે રિનેમ તમારે પ્રેસ કરવાનું છે દાખલા તરીકે હું નામ આપું છું મારું ટેબ આની અંદર રિનેમ કરીએ છીએ ગ્રુપ આપી અને આપણે જેમ કે ગ્રુપ એક ગ્રુપ એકની અંદર તમે કોઈપણ કમાન્ડ જેવા કે દાખલા તરીકે મારે બોર્ડર જોઈએ છે તો હું બોર્ડર એડ કરી શકું છું મારે ફોન્ટ સાઇઝ જોઈએ છે તો ફોન્ટ સાઇઝ એડ કરી શકું છું અને જો આ ચેકબોક્સ ટીક હશે તો એ ટેબ રિબન પર દેખાશે અધરવાઇઝ દેખાશે નહીં આપણે એક ટેબ એડ કર્યું એના અંદર એક ગ્રુપ એડ કર્યું અને એના અંદર આપણે બે કમાન્ડ એડ કર્યા હવે ઓકે પ્રેસ કરતાં તમે જોઈ શકો છો સ્ક્રીન પર મારું ટેબ એડ થઈ ગયું છે જેમાં એક ગ્રુપ છે જેમાં બે ઓપ્શન છે બોર્ડર અને ફોન્ટ જો તમારે ના જોઈતું હોય ટેબ તો રાઈટ ક્લિક કરી પાછું કસ્ટમાઇઝ રિબનમાં જઈ અને અનચેક કરવાથી ટેબ જતું રહે છે ત્યાર પછીનો ભાગ છે એ નેમ બોક્સ છે જેમાં કોઈ પણ સેલનું એડ્રેસ દેખાય છે ત્યાર પછી ફોર્મ્યુલા બાર છે જેમાં તમે સેલમાં ટાઈપ કરેલી માહિતી કે ફોર્મ્યુલાઓ દેખાય છે સે એક્સેલની અંદર આડા સેલને રો કહે છે ઊભા સેલને કોલમ કહે છે તેમજ નીચે જે દેખાય છે તેને વર્કશીટ કહેવામાં આવે છે વર્કશીટ એ રો અને કોલમનું સમૂહ છે સ્ક્રોલ બારની મદદથી તમે એક્સેલને આગળ પાછળ સ્ક્રીનને કરી શકો છો વર્ટિકલ સ્ક્રોલ બારથી ઉપર નીચે કરી શકો છો નીચે જે ત્રણ બટન દેખાય છે તેને પેજવ્યૂ કંટ્રોલ કહે છે પેજ વ્યૂ કંટ્રોલમાં ત્રણ ઓપ્શન છે નોર્મલ પેજ લેઆઉટ અને પેજ બ્રેક પ્રિવ્યૂ નોર્મલ એ ડિફોલ્ટ છે અત્યારે આપણે જોઈ રહ્યા છે વ્યૂ તેને નોર્મલ વ્યૂ કહે છે પેજ લેઆઉટમાં આપણે જ્યારે પ્રિન્ટ લેશું ત્યારે કેવું દેખાય છે તેનું લેઆઉટ દેખાડે છે અહીંયા તમે હેડર અને ફૂટર ઝડપથી સેટ કરી શકો છો તેમજ ફૂટર પણ ઝડપથી સેટ કરી શકો છો આમ હેડર અને ફૂટર સેટ કરવા માટે બીજા વ્યૂનો ઉપયોગ થાય છે ત્રીજા વ્યૂની અંદર તમને પેજનું બ્રેક બતાવે છે એટલે કે પહેલું પેજમાં શું આવશે બીજા પેજમાં શું આવશે એ તમે પેજ બ્રેક પ્રીવ્યૂની મદદથી જોઈ શકો છો પાછા આપણે નોર્મલ વ્યૂમાં આવી જઈએ નીચે ઝૂમ કંટ્રોલ આપેલું છે જેની મદદથી તમે માહિતીને ઝૂમ કરી શકો છો એક્સેલની અંદર તમે ઓછામાં ઓછું દસ ટકા અને વધુમાં વધુ ચારસો ટકા જેટલું ઝૂમ કરી શકો છો સામાન્ય રીતે સો ટકા હોય છે આમ એક્સેલના જુદા જુદા ભાગોમાં કંટ્રોલ મેનુ ક્વિક એક્સેસ ટૂલ બાર રિબન બોક્સ ફોર્મ્યુલા બાર રો કોલમ અને સેલ વર્કશીટ પેજ વ્યૂ ઝૂમ કંટ્રોલ અને સૌથી અગત્યનો એક ભાગ છે બેક સ્ટેજ વ્યૂ બેક સ્ટેજ વ્યૂની અંદર તમને ફાઇલ મેનુમાં જે અગાઉના વર્ઝનમાં ઓપ્શન આવતા હતા તે દેખાડે છે જેમ કે સેવ કરવું ઓપન કરવું ક્લોઝ કરવું અને પરમિશન આપવી રિસન્ટલી ઓપન ફાઇલનું લિસ્ટ જોવું આ બધા કાર્ય કરી શકો છો આમ આપણે એક્સેલના જુદા જુદા ભાગો વિશે પરિચય મેળવ્યો